મિત્રો, આજે આપણે ગણિત ભાગ એક ધોરણ 12 પ્રકરણ 3 શ્રેણી કે સ્વાધ્યાય 3.4 નો દાખલા નંબર 16 એમાં એક શ્રેણીક આપેલો છે. શ્રેણીકનો પ્રાથમિક પ્રક્રિયાઓથી વ્યસ્ત શ્રેણીક શોધો. તો વિદ્યાર્થી મિત્રો, આપણને ખ્યાલ છે કે સૌથી પહેલાં આપેલા શ્રેણીકનો નિશ્ચાયક 0 થવો જોઈએ નહીં. તો આનો તમે નિશ્ચાયક મેળવશો તો શૂન્ય નહીં થાય. હવે ત્યાર પછી આપણે લખીએ એ બરાબર આઈ એ. હવે શ્રેણીક એ લખી નાખીએ તો એ શ્રેણીક તમને આપેલો છે 1, 3, -2, -3, 0, -5 અને 2, 5, 0 ઇક્વલ ટુ આઈ એ. આઈ એટલે એકમ શ્રેણીક. 1, 0, 0, 0, 1, 0 એન્ડ 0, 0, 1 ઇન્ટુ એ. એ તેનો તે જ લખવાનો છે, શ્રેણીક નથી લખવાનો. હવે વિદ્યાર્થી મિત્રો, આપણને ખ્યાલ છે કે પ્રાથમિક હાર પ્રક્રિયાઓમાં અથવા પ્રાથમિક સ્તંભ પ્રક્રિયા, તો આપણે હાર પ્રક્રિયાથી મેળવીએ છીએ. તો પ્રક્રિયાઓ કરશું હારમાં, ઘટકો મેળવીશું સ્તંભમાં 1, 0, 0. પરંતુ હારમાં પ્રક્રિયા કરીએ તો છેલ્લે સુધી હારમાં જ પ્રક્રિયા કરવાની, સ્તંભમાં પ્રક્રિયા કરવાની નથી. અને જો સ્તંભમાં પ્રક્રિયા કરીએ તો છેલ્લે સુધી આપણે સ્તંભમાં જ પ્રક્રિયા કરીશું. એક પ્રક્રિયા હારમાં કરી, બીજી પ્રક્રિયા સ્તંભમાં, એવું શક્ય નથી. તો આપણે હાર પ્રક્રિયાઓથી વ્યસ્ત શ્રેણીક મેળવીએ. હવે વિદ્યાર્થી મિત્રો, આપણને આગળના લેક્ચરમાં ખ્યાલ છે કે સૌથી પહેલાં પ્રથમ સ્તંભમાં, ફરીથી બોલી જાઉં છું, પ્રથમ સ્તંભના ઘટકો 1, 0, 0 બનાવવાના. તો પ્રથમ સ્તંભના ઘટક, પહેલો ઘટક 1 છે જ. હવે પછી બાકીના બે ઘટકો 0, 0 બનાવવાના. તો આપણને ખ્યાલ છે કે આ 1 છે એને 3 વડે ગુણી આમાં ઉમેરીએ, એ જ રીતે આ 1 છે એને -2 વડે ગુણી આમાં ઉમેરીએ તો શૂન્ય થાય. એટલે કે પ્રક્રિયા કરીશું, પહેલી હાર ને બીજીમાં ઉમેરીએ 3 વડે ગુણી, અને બીજી પ્રક્રિયા કરીએ છીએ, પહેલી હાર ને ત્રીજીમાં ઉમેરીએ -2 વડે ગુણી. તો બે પ્રક્રિયા સાથે કરીએ છીએ. તો આપણને ખ્યાલ છે કે પ્રથમ હારમાં પ્રક્રિયા નથી કરતા, એની એ જ લખી નાખીએ 1, 3, -2. હવે પ્રથમ હારને 3 વડે ગુણો, અને 3 વડે ગુણી બીજી ઉમેરેલા શૂન્ય, અને 3 વડે ગુણો એટલે 3, 3, 9 + 0 એટલે 9, અને 3 વડે ગુણો એટલે 3, 2 -6 - 5 એટલે -11. ત્યાર પછી પહેલી હારને -2 વડે ગુણો, અને -2 વડે ગુણીએ તો -2 આમાં ઉમેરો, +2 એટલે શૂન્ય, આને -2 વડે ગુણો તો -6 + 5 - 1, આને -2 વડે ગુણો તો -4 + 0 એટલે 4 ઇક્વલ ટુ. ડાબી બાજુનો જે શ્રેણીક છે એમાં પણ પ્રથમ હાર તેની તે જ 1, 0, 0. પ્રથમ હારને 3 વડે ગુણી બીજીમાં ઉમેરીએ, એટલે આને 3 વડે ગુણો આમાં ઉમેરો, એટલે 0 + 3 એટલે 3, અને 3 વડે ગુણો એટલે 0 + 1 એટલે 1, અને 3 વડે ગુણો એટલે 0. એ જ રીતે પ્રથમ હારને -2 વડે ગુણી ત્રીજીમાં ઉમેરીએ, તો આને -2 વડે ગુણો તો -2 × 1 એટલે -2 આમાં ઉમેરો, એટલે 0 - 2 એટલે -2. આ 0 છે એને -2 વડે ગુણીએ શૂન્ય થશે, આ શૂન્ય રહેશે, આ પણ શૂન્ય છે એટલે શૂન્ય આમાં ઉમેરશો એટલે 1 ઇન્ટુ એ. ખ્યાલ આવ્યો? તો વિદ્યાર્થી મિત્રો, આપણો પહેલો સ્તંભ છે તે 1, 0, 0 બન્યો. હવે આપણે શું કરવાનું છે કે બીજા સ્તંભમાં 0, 1, 0 બનાવવાના છે. બીજા સ્તંભમાં બનાવવાના છે 0, 1, 0. તો આપણને ખ્યાલ છે કે બીજા સ્તંભમાં 0, 1, 0, તો આ 0, 1, 0 કોઈ પણ રીતે કરી શકાય. પહેલાં આમાં 0 બનાવો, અથવા અહીંયા 1 બનાવો, અથવા અહીં 0 બનાવો. તો આપણને ખ્યાલ છે કે ત્રીજી હારને 8 વડે ગુણે આમાં ઉમેરીએ તો આપણને આ 1 મળે. એટલે આપણે શું કરીએ છીએ કે ત્રીજી હાર બીજીમાં ઉમેરીએ, કેટલા વડે ગુણી? 8 વડે. અને બીજું કે આપણે આ શૂન્ય જોઈએ છે, તો ત્રીજી હારને 3 વડે ગુણી પેલીમાં ઉમેરીએ, એટલે એને લખીએ R3 1 3. બે પ્રક્રિયા સાથે કરીએ. તો હવે જોઈએ વિદ્યાર્થી મિત્રો, ત્રીજી હારને 8 વડે ગુણી, એટલે આને 8 વડે ગુણી બીજીમાં ઉમેરીએ, એટલે ત્રીજી હાર તેની તે જ 0 - 1. ત્રીજી હારમાં ફેરફાર નથી કરતો, એને 8 વડે ગુણી બીજો, એટલે આને 8 વડે ગુણો એટલે 0 + 0 એટલે 0.
आने 8 वडे गुमे लो एटले माइनस 8 प्लस 9 एटले आने 8 वडे गुणो एटले 8 4 32 माइनस 11 प्लस 32 एटले 21। त्यार पछी त्रीजी हार ने 3 वडे गुणी प्रथम उमेरो आने 3 वडे गुणो एटले 0 गुणिया 3 0 प्लस 1 एटले 1 आने 3 वडे गुणी एटले माइनस 1 गुणिया 3 माइनस 3 आम उमेरी 0। આ 4 છે એટલે આ થશે 4 ગુણ્યા 3 એટલે 12 આમાં ઉમેરી દઈએ એટલે માઇનસ 2 પ્લસ 12 એટલે 10। તો આ ડાબી બાજુની પ્રક્રિયા પૂરી ઇક્વલ ટુ જમણી બાજુમાં પ્રક્રિયા કરીએ ત્રીજી હારને એટલે ત્રીજી હાર તેની તે જ માઇનસ 2 0 1 માં ફેરફાર નથી કરવાનો। ત્યાર પછી ત્રીજી હારને 8 વડે ગુણો એટલે આ થશે 8 વડે ગુણો તો 8 2 16 માઇનસ 16 પ્લસ 3 એટલે માઇનસ 13 આ 0 છે એટલે 1 તેનો તે જ આને ગુણશો એટલે 8 એકુ 8 આમાં ઉમેરો એટલે 8। ત્યાર પછી ત્રીજી હારને 3 વડે ગુણો પહેલી ઉમેરો એટલે આને 3 વડે ગુણશો એટલે માઇનસ 6 વત્તા 1 એટલે માઇનસ 5 આને ગુણશું 0 પ્લસ 0 એટલે 0 અને આને ગુણશું 3 એકુ 3 આમાં ઉમેરો એટલે 0 પ્લસ 3 એટલે 3। હવે આપણને ખ્યાલ છે વિદ્યાર્થી મિત્રો બીજા સ્તંભમાં આપણે જોઈએ 010 આ 0 જોઈએ છે તો બીજી હારને ત્રીજીમાં ઉમેરીએ એટલે આપણે શું કરીએ આ 231 એટલે પહેલી હાર તેની તે જ બીજી હાર તેની તે જ બીજી હારને ઉમેરો 1 વડે ગુણી ત્રીજીમાં એટલે 0 અને 1 વડે ગુણી આમાં ઉમેરો એટલે 0 અને 1 વડે ગુણી આમાં ઉમેરો એટલે 21 ને 4 25 ઇક્વલ ટુ પહેલી હાર તેની તેજ બીજી તેની તેજ ત્રીજી હારને બીજી હારને 1 વડે ગુણી ત્રીજી બોલા અને માઇનસ 13 માઇનસ 2 એટલે માઇનસ 15 0 પ્લસ 1 1 8 આમાં ઉમેરો 1 માં એટલે 9। ત્યાર પછી શું કરીએ વિદ્યાર્થી મિત્રો પહેલો સ્તંભ 0100 બીજો સ્તંભ પણ કમ્પ્લીટ હવે ત્રીજો સ્તંભ જોઈએ તો ત્રીજા સ્તંભમાં આપણને ખ્યાલ છે કે ત્રીજો સ્તંભ જોઈએ 001 તો આપણને ખ્યાલ છે કે આ ઘટક હું 1 બનાવી દઉં એટલે ત્રીજી હાર છે આર 3 માંથી 25 સામાન્ય લેતા 25 સામાન્ય લઈએ તો આપણને ખ્યાલ છે કે 10 0 1 21 25 સામાન્ય લઈએ એટલે 1 બની જશે ઇક્વલ ટુ જમણી બાજુમાં ત્રીજી હારમાંથી એટલે ત્રીજી હારમાં ફેરફાર પહેલી બીજી તેની તે જ 8 આમાંથી 25 સામાન્ય લઈએ એટલે માઇનસ 15 ભાગ્યા 25 એટલે આ શું થશે માઇનસ 15 ભાગ્યા 25 એટલે 5 તેરી 15 અને 5 5 25 એટલે માઇનસ 3/5 એટલે આ ઘટક બનશે માઇનસ 3/5। ત્યાર પછી આમાંથી 25 સામાન્ય લઈએ એટલે 1/25 અને આ થશે 9/25 ઇન્ટુ ક્લિયર। હવે વિદ્યાર્થી મિત્રો આપણે શું જોઈએ છે કે ત્રીજી સ્તંભ 001 એટલે આપણને ખ્યાલ છે છેલ્લો ઘટક 1 મળ્યો હવે શું કરીએ ત્રીજી હારને માઇનસ 10 વડે ગુણી પહેલીમાં ઉમેરીએ અને ત્રીજી હારને માઇનસ 21 વડે ગુણી બીજીમાં ઉમેરીએ એટલે આપણે શું કરીએ ત્રીજી હારને પહેલીમાં ઉમેરીએ કેટલા વડે ગુણી માઇનસ 10 ત્યાર પછી ત્રીજી હારને બીજી હારમાં માઇનસ 21 વડે એટલે ડાબી બાજુનો છે એ 000 010 અને 001 એકમ શ્રેણી બની ગયો। હવે જમણી બાજુ ધ્યાન રાખીએ બે પ્રક્રિયા સાથે છે એટલે શું કરીએ કે ત્રીજી હાર છે એને માઇનસ 10 વડે ગુણી અને પહેલી ઉમેરીએ એટલે ત્રીજી હાર તેની તે જ માઇનસ 3/5 1/25 અને 9/25 ફેરફાર ક્યાં થશે તો કે પ્રથમ હારમાં હવે પ્રથમ હારનો ઘટક માઇનસ 5 તેનો તે લખીએ માઇનસ 5 અને કેટલા વડે ગુણવાન છે માઇનસ 10 વડે એટલે માઇનસ 3/5 ગુણ્યા માઇનસ 10 એટલે માઇનસ માઇનસ પ્લસ થઈ જશે 2 5 એટલે કેટલા થશે 6
એનો મતલબ એ થયો કે આને માઇનસ દસ વડે ગુણો છ થઈ જશે, તો માઇનસ પાંચ પ્લસ છ આ થશે પ્રથમ ઘટક. ત્યાર પછી આને માઇનસ દસ એટલે માઇનસ દસ બાય પચીસ, કારણ કે આ વન બાય ટ્વેન્ટી ફાઇવ છે એને માઇનસ દસ વડે ગુણો એટલે માઇનસ દસ ભાગ્યા પચીસ, આમાં પાંચ બે દસ અને પચીસ માઇનસ ટુ બાય ફાઇવ એટલે માઇનસ ટુ બાય ફાઇવ કેમ ઉમેરશે ઝીરોમાં, એટલે ઝીરો માઇનસ ટુ બાય ફાઇવ આ થયો બીજો ઘટક. ત્યાર પછી નાઇન બાય ટ્વેન્ટી ફાઇવ છે એટલે કે નાઇન બાય ટ્વેન્ટી ફાઇવ ગુણ્યા માઇનસ દસ, તો આ થશે પાંચ પાંચ પચીસ બે પાંચ દસ, એટલે કેટલા થશે અઢાર બાય નવ બે અઢાર એટલે અઢાર બાય પાંચ એટલે આ થશે થ્રી, થ્રી માઇનસ અઢાર ભાગ્યા પાંચ. આ થઈ પહેલી હાર કમ્પ્લીટ. ત્યાર પછી ત્રીજી હારને માઇનસ એકવીસ વડે ગુણી છે બીજીમાં ઉમેરીએ એટલે ત્રીજી હાર, એટલે ત્રીજી હાર આ માઇનસ થ્રી બાય ફાઇવ છે, તો માઇનસ થ્રી બાય ફાઇવ આ થર્ટીન છે એટલે માઇનસ થર્ટીન, આ માઇનસ છે આને માઇનસ એટલે માઇનસ માઇનસ પ્લસ પ્લસ. હવે થ્રી બાય ફાઇવ અને એકવીસ એટલે આપણને ખ્યાલ છે થ્રી બાય ફાઇવ ગુણ્યા એકવીસ એટલે કેટલા થશે એક ત્રેસઠ ભાગ્યા પાંચ, પાંચ. ત્યાર પછી છે આને માઇનસ એકવીસ વડે એટલે આ એક એટલે એક એ વન બાય ટ્વેન્ટી ફાઇવ ગુણ્યા માઇનસ એકવીસ એટલે માઇનસ એકવીસ છેદમાં પચીસ એ આમાં ઉમેરીએ એટલે વન માઇનસ એકવીસ છેદમાં પચીસ. ત્યાર પછી ત્રીજો ઘટક છે નાઇન બાય ટ્વેન્ટી ફાઇવ, તો નાઇન બાય ટ્વેન્ટી ફાઇવ ગુણ્યા માઇનસ એકવીસ એટલે માઇનસ એકવીસ ગુણ્યા નવ ભાગ્યા પચીસ એ આઠમાંથી બાદ કરીએ એટલે આ ઘટક થશે આઠ માઇનસ નવ ગુણ્યા એકવીસ ભાગ્યા પચીસ. હા એટલે આપણે હવે આનું સાદરૂપ આપી દઈએ, તો એનું સાદરૂપ આપીએ તો આપણને ખ્યાલ છે કે એ મળશે. આપણે બીજા પેજમાં જોઈએ કે આપણને મળશે ડાબી બાજુનો વન ઝીરો 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 વન ઝીરો અને ઝીરો ઝીરો વન ઇક્વલ ટુ પહેલું થશે માઇનસ ફાઇવ પ્લસ સિક્સ એટલે વન, માઇનસ ટુ બાય ફાઇવ અને માઇનસ થ્રી બાય ફાઇવ. ત્યાર પછી થશે માઇનસ ટુ બાય ફાઇવ, પચીસ માઇનસ એકવીસ બાય પચીસ એટલે ચાર બાય ફાઇવ અને ઇલેવન બાય ટ્વેન્ટી ફાઇવ અને છેલ્લી હાર તેની તે થ્રી બાય ફાઇવ વન બાય ટ્વેન્ટી ફાઇવ અને નાઇન બાય ટ્વેન્ટી ફાઇવ ઇન્ટુ એ. તો આ જે મળ્યું વિદ્યાર્થી મિત્રો એ થશે આપણો ઇન્વર્સ.